જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, આપણે આગળના તાસમાં સરવાળા વિશે શીખ્યા. ચિત્રો પ્રમાણે ગણો અને સંખ્યા લખો, બધા મળીને કેટલા, એનો અભ્યાસ કર્યો. હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 55 ઉપર સરવાળાનો અભ્યાસ કરીશું. તમને એ નમૂનો બતાવ્યો છે, આને આડો સરવાળો કહેવાય અને આને ઊભો. 2 + 3 = 5. અહીંયા પણ 2 + 3 = 5. જો અહીંયા 2 + 3 આડા લખ્યા છે તો એનો પણ જવાબ 5 જ છે. અહીંયા સંખ્યા ઊભી લખી છે તો પણ એનો જવાબ કેટલો આવ્યો છે? 5. તમને નમૂનો બતાવ્યો છે એ પ્રમાણે આપણે મીંડા કરવાનો અને જવાબ લખવાના છે. જો આમાં સંખ્યા બતાવી છે, અહીંયા આડી એક બાજુ આડી સંખ્યા લખેલી છે અને બીજી બાજુ ઊભી સરવાળો છે. એક બાજુ આને આડા સરવાળા કહેવાય અને આને ઊભા સરવાળા. 4 + 2 + 1 = 5 + 1 = 3 + 6 + 7 + 0 + 0 = 9 = 9. તો આ રીતે તમને અહીંયા આડા અને ઊભા સરવાળા બતાવ્યા છે. તમારે નમૂના પ્રમાણે ગણવાના છે. આપણે નોટમાં એ રીતે એનો અભ્યાસ કરીશું. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 55 ઉપર આપણે સમજ્યા. હવે નોટમાં નમૂના પ્રમાણે ગણતરી કરીને સરવાળા કરો. આ બાજુ આડા સરવાળા છે, આ બાજુ ઊભા સરવાળા છે. 2 + 3 = 5. તો 2 છે તો કેટલા મીંડા? 1 2. 3 છે તો 1 2 3. તો બધા 1 2 3 4 5. તો 2 + 3 = 5. હવે આ બાજુ ઊભો સરવાળો 2 1 2 + 3. તો 1 2 3 1 2 3 4 5. તો જવાબ કેટલો આવ્યો? 5. આપણને આ નમૂનો બતાવ્યો છે એ પ્રમાણે આપણે નીચે દાખલા સરવાળાને ગણીશું. 2 + 4. તો 1 2 કેટલા છે? 4. 1 2 3 4. હવે બધા ગણો. 1 2 3 4 5 6 6 + 6. 2 + 4 = 6. આવી બાજુ ઊભો 2 1 2 કેટલા? 4. તો 4 1 2 3 4. 1 2 3 4 5 6 6 + 6. 1 + 7. તો 1 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 8. 8 × 8. 1 + 7 = 8. અહીંયા ઊભો 1 + 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 8. 8 × 8. સમજો પડી ને વિદ્યાર્થીઓ, કે આડો સરવાળો કોને કહેવાય અને ઊભો સરવાળો કોને કહેવાય? બંનેના જવાબ કેવા આવે છે? આડો સરવાળો હોય કે ઊભો, બંનેનો જવાબ સરખો આવે. 6 + 0. જો અહીંયા 6 આપ્યા છે અને સરવાળામાં 0 છે, તો કોઈ પણ સંખ્યા નથી, તો એનો જવાબ શું આવશે? તેની તે જ સંખ્યા. 6 + 0 = 6. 6 × 6. ઊભામાં પણ 6 + 0 = 6 × 6. અહીંયા 0 + 3. આ બાજુ 0 છે તો પણ જવાબ કેટલો આવશે? 3. 3 × 3. 0 + 3 = 3.
चार वत्ता त्रण बराबर तो चार एक बे त्रण चार त्रण एक बे त्रण एक बे त्रण चार पांच छो सात सात अड़े सात उभो चार वत्ता त्रण एक बे त्रण चार त्रण एक बे त्रण एक बे त्रण चार पांच छो सात सात अड़े सात અહીંયા ઉભો પાંચ વત્તા એક એક બે ત્રણ ચાર પાંચ એક એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ વત્તા એક છગડે છ પાંચ વત્તા એક તો પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક 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 બે ત્રણ ચાર પાંચ છ પાંચ વત્તા એક બરાબર છ છગડે છ સાત વત્તા બે તો કેટલા સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા ઉમેરશું બે એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વડે નવ ઉભો સરવાળો સાત વત્તા બે આપણે ગયા તાસમાં સરવાળા કરતા શીખી ગયા હતા ચિત્રો દ્વારા કે સાત અને બે બરાબર નવ ચિત્રો દ્વારા શીખ્યા હતા આપણે આજે સંખ્યા લખેલી છે તો સંખ્યા દ્વારા સરવાળા કરીએ સાત વત્તા બે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા ઉમેરવાના બે એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વડે નવ ઊભો સરવાળો ત્રણ વત્તા ત્રણ એક બે ત્રણ ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણ વત્તા ત્રણ છ વડે છ એ આડા સરવાળા ત્રણ વત્તા ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ છ ગડે છ ત્રણ વત્તા ત્રણ બરાબર છ આઠ વત્તા એક તો આઠ ટપકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આઠ ને એક નવ નવ વડે નવ ત્રણ વત્તા ચાર ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ વત્તા ચાર બરાબર સાત સાત અડે ઊભું આઠ વત્તા એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વડે નવ ત્રણ વત્તા ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત અડે સાત શબ્દ પડી નહીં થયા એક બાજુ આડા સરવાળા કર્યા અને એક બાજુ ઊભા સરવાળા કર્યા પાંચ વત્તા ત્રણ તો પાંચ એક બે ત્રણ ચાર પાંચ ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચ વત્તા ત્રણ બરાબર આઠ આઠ અડે આઠ છ વત્તા ત્રણ અહીંયા આપણી
એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વડે નવ છ વત્તા ત્રણ બરાબર નવ હવે ઉભા પાંચ વત્તા ત્રણ એક બે ત્રણ ચાર પાંચ ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચ વત્તા ત્રણ આઠ આઠ અડે આઠ છ વત્તા ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છ વત્તા ત્રણ નવ વડે નવ સમજણ પડી ને વિદ્યાર્થીઓ હવે સરવાળા કરું જો અહીંયા સંખ્યા લખી છે એને બધા નીચે વત્તામાં શૂન્ય આપ્યું છે એટલે કે કોઈ પણ વસ્તુ હોય એક જ હોય એમાં કોઈ વસ્તુ ઉમેરવામાં ના આવે શૂન્ય લખ્યું હોય તો તેનો જવાબ તે જ સંખ્યા આવે એક વત્તા શૂન્ય બે વત્તા શૂન્ય ત્રણ વત્તા શૂન્ય ચાર વત્તા શૂન્ય પાંચ વત્તા શૂન્ય તો એ બધાનો જવાબ એની એ જ સંખ્યા આવે એક વત્તા શૂન્ય એક બે વત્તા શૂન્ય બરાબર બે ત્રણ વત્તા શૂન્ય ત્રણ ચાર વત્તા શૂન્ય ચાર પાંચ વત્તા શૂન્ય પાંચ આ રીતે કોઈ પણ સંખ્યાઓ હોય અને શૂન્ય હોય તો એમાં જવાબ તેની તે જ સંખ્યા લખાય છ વત્તા શૂન્ય સાત વત્તા શૂન્ય આઠ વત્તા શૂન્ય નવ વત્તા શૂન્ય દસ વત્તા શૂન્ય તો છ વત્તા શૂન્ય છ ગણ છ સાત વત્તા શૂન્ય સાત અડે સાત આઠ વત્તા શૂન્ય આઠ અડે આઠ નવ વત્તા શૂન્ય નવ વડે નવ દસ વત્તા શૂન્ય એકડે મીંડે દસ તો કોઈ પણ સંખ્યા હોય તેમાં જવાબ શૂન્ય હોય તો તેની તે જ સંખ્યા હવે આપણે શૂન્ય નીચે આપેલું છે એના બદલે આપણે ઉપર પણ શૂન્ય હોય અને નીચે સંખ્યા હોય તો પણ જવાબ તેનો તે જ આવે જુઓ અહીંયા મેં શૂન્ય ક્યાં લખ્યું છે ઉપરના સ્થાનમાં અને સંખ્યા નીચે આપણે પહેલાં શીખી એમાં સંખ્યા ઉપરના સ્થાનમાં હતી શૂન્ય નીચે હતું તો આમાં પણ જવાબ એ રીતે તેનો તે જ આવે શૂન્ય વત્તા એક એક અડે એક શૂન્ય વત્તા બે બ ગણે બે શૂન્ય વત્તા ત્રણ ત ગણે ત્રણ શૂન્ય વત્તા ચાર છ ગણે ચાર શૂન્ય વત્તા પાંચ પાંચ અડે પાંચ શૂન્ય વત્તા છ છ ગણે છ શૂન્ય વત્તા સાત સાત અડે સાત શૂન્ય વત્તા આઠ આઠ અડે આઠ શૂન્ય વત્તા નવ નવ વડે નવ સમજા પડી વિદ્યાર્થીઓ આપણે આ શીખ્યા હવે તમે સિનિયરમાં શૂન્ય વત્તા એક દસ વત્તા એક વીસ વત્તા એકના ગણ્યા પણ શીખ્યા હતા જો તમને આવડતા હશે તો તમને તરત સરવાળા આવડી જશે આપણે થોડા એને યાદ કરી લઈએ તો ઘડિયા જો મેં અહીંયા લખેલા છે કે શૂન્ય વત્તા એક બરાબર એક મારા સાથે બોલજો શૂન્ય વત્તા બે બરાબર બે શૂન્ય વત્તા ત્રણ બરાબર ત ગણે ત્રણ શૂન્ય વત્તા ચાર બરાબર છ ગણે ચાર શૂન્ય વત્તા પાંચ બરાબર પાંચ અડે પાંચ શૂન્ય વત્તા છ બરાબર છ ગણે છ શૂન્ય વત્તા સાત બરાબર સાત અડે સાત શૂન્ય વત્તા આઠ બરાબર આઠ અડે આઠ શૂન્ય વત્તા નવ બરાબર નવ વડે નવ શૂન્ય વત્તા દસ બરાબર એકડે મીંડે દસ સમજણ પડી વિદ્યાર્થીઓ આપણે આ ઘડિયા શીખીએ હવે જુઓ શૂન્ય વત્તા એક તો એક અડે એક હવે એક વત્તા એક આપણે શીખ્યા હતા ને કે એકમાં એક ઉમેર્યું તો એક વત્તા એક બરાબર બ ગડે બે બે વત્તા એક બરાબર ત ગડે ત્રણ મારા સાથે બોલજો ત્રણ વત્તા એક બરાબર ચાર ચો ગડે ચાર ચાર વત્તા એક બરાબર
પાંચ ડી પાંચ, પાંચ વત્તા એક બરાબર છ ગડી છ, છ વત્તા એક બરાબર સાત ડી સાત, સાત વત્તા એક બરાબર આઠ ડી આઠ, નવ વત્તા એક બરાબર એકડે મીંડે દસ. સમજ્યા પડી? એક એક ઉમેરતા ગયા એમ સંખ્યા ઉમેરાતી ગઈ અને સરવાળો આગળ થતો ગયો. તો આપણે અહીંયા ઘડિયો બની ગયો શૂન વત્તા એક, તો અહીંયા એકથી દસ અંક આવી ગયા. હવે આપણે દસ આવશે, નવ વત્તા એક બરાબર દસ, તો એકડે મીંડે દસ. પછી કયો ઘડિયો આવે? બે એકડા અગિયાર, તો આપણે દસમાં એક ઉમેરીશું એટલે બે એકડા અગિયાર. વિદ્યાર્થીઓ હવે અહીંયા બધે મેં કેટલા લખ્યા છે? એકડે મીંડે દસ વત્તા એકથી દસ લખ્યા છે, ને પછી અગિયારથી બે એકડા અગિયારથી બગડે મીંડે વીસ સુધીનો ઘડિયો લખ્યો છે. તો દસમાં દસ વત્તા એકનો ઘડિયો શીખીએ તો દરેકમાં સૌથી પ્રથમ એકડે મીંડે દસ આવશે, વત્તા એકડેથી દસ સુધીના અંકો આવશે, ત્યાર પછી બે એકડા અગિયારથી બગડે મીંડે વીસ સુધી. તો દસ વત્તા એક બરાબર બે એકડા અગિયાર, દસ વત્તા બે બરાબર એકડ બગડ બાર, દસ વત્તા ત્રણ બરાબર એકડ તગડ તેર, દસ વત્તા ચાર બરાબર એકડ ચોગડ ચૌદ, દસ વત્તા પાંચ બરાબર એકડ પાછળ પંદર, દસ વત્તા છ બરાબર એકડ ચગડ સોળ, દસ વત્તા સાત બરાબર એકડ સાતર સત્તર, દસ વત્તા આઠ બરાબર એકડ આઠડ અઢાર, દસ વત્તા નવ બરાબર એકડ નવ્વદ ઓગણીસ, દસ વત્તા દસ બરાબર બગડે મીંડે વીસ. અહીંયા દસ કેટલી વખત લખ્યા? બે વખત, એટલે દસ વત્તા દસ બરાબર બગડે મીંડે વીસ. બગડે મીંડે વીસ પછી શું આવે? ઘડિયો કયો આવશે? બગડ એકડ એકવીસ. કયો ઘડિયો આવે? બગડ એકડ એકવીસ. તો આપણે વીસનો પહેલાં કઈ લાઈન લખવાની? બગડે મીંડે વીસ. કઈ લાઈન લખીશું? બગડે મીંડે વીસ, ત્યાર પછી એકડથી દસ, અને ત્યાર પછી બગડ એકડ એકવીસથી તગડે મીંડે ત્રીસના અંકો. ઓ સમજા પડી ને વિદ્યાર્થીઓ? તમે સિનિયરમાં સો સુધીના અંકો શીખી ગયા છો. વીસ વત્તા એક બરાબર બગડ એકડ એકવીસ, વીસ વત્તા બે બરાબર બે બગડા બાવીસ, વીસ વત્તા ત્રણ બરાબર બગડ તગડ ત્રેવીસ, વીસ વત્તા ચાર બરાબર બગડ ચગડ ચોવીસ, વીસ વત્તા પાંચ બરાબર બગડ પાંચોળ પચીસ, વીસ વત્તા છ બરાબર બગડ છગડ છવ્વીસ, વીસ વત્તા સાત બરાબર બગડ સાતડ સત્યાવીસ, વીસ વત્તા આઠ બરાબર બગડ આઠડ અઠ્યાવીસ, વીસ વત્તા નવ બરાબર બગડ નવ્વદ ઓગણત્રીસ, વીસ વત્તા દસ બરાબર તગડે મીંડે ત્રીસ. બરાબર વિદ્યાર્થીઓ? આપણે ઘડિયા શીખ્યા, સરવાળા શીખ્યા. આ ઘડિયા તમારે પાકા કરવાના, એટલે સરવાળા પણ તમને જલ્દી આવડશે. તમને એકથી સો સુધીના અંકો આવડે છે તો આ પણ તમને આવડી જશે. રોજ જે બોલવાના મેં નોટમાં લખ્યું છે એ રીતે પણ તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.